નમસ્કાર મિત્રો, નેક્સ્ટ સરસ મજાનો ક્વેશ્ચન. માઇનસ પાઈ થી પ્લસ પાઈ વિથ કોસ્ક્વેર એક્સ અપોન વન પ્લસ એ પાવર એક્સ ડીએક્સ મેળવીને આપો, એનું કિંમત ધન લેવાની છૂટ છે. ગમે તે વસ્તુ લઈ શકો છો, આપણે તો એ જ રહેવા દેશો ભાઈ, શું કામ ધન લઈએ. ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં મેળવવાનું છે? તો માઇનસ પાઈ થી પ્લસ પાઈ, ઓકે, કોસ એક્સ નો વર્ગ, ઓકે, ના છેદમાં વન પ્લસ એ રેસ ટુ એક્સ ઘાત છે ડી એક્સ. નામ આપી દઈએ પ્રથમ સરસ મજાનું સમીકરણ. હવે શું? તો કે હવે લિમિટનો સરવાળો ઝીરો થાય છે. માઇનસ પાય અને પ્લસ પાયનો સરવાળો, માઇનસ પાય અને પ્લસ પાયનો સરવાળો ઝીરો થાય. જ્યાં જ્યાં એક્સ છે ત્યાં ઝીરો માઇનસ એક્સ લખી શકાય. તો કોસની અંદર ઝીરો માઇનસ એક્સ નો સ્ક્વેર છેદમાં વન પ્લસ એ પાવર ઝીરો માઇનસ એક્સ અને ડીએક્સ થાય. પણ ભાઈબંધ, આ તો સરળ નામની વસ્તુ થઈ, શું સરળ છે આમાં? તો કે માઇનસ પાઈ થી પ્લસ પાઈ, ઓકે, કોસ એક્સનો સ્ક્વેર એમનો એમ, કારણ કે માઇનસ હોય કે પ્લસ હોય કોસ તો યુગ્મ વિધેય છે. પણ આમને આમ લખી શકાય, એ રેસ ટુ માઇનસ એક્સ એટલે વન બાય એ રેસ ટુ એક્સ. તો વન પ્લસ વન બાય એ રેસ ટુ એક્સ ડીએક્સ લસાઅ તમારી સમક્ષ દેખાતો જ હશે, તો કેમ ના લઈ લઈએ એ રેસ ટુ એક્સનો લસાઅ. તો અહીંયા આવે એ રેસ ટુ એક્સ કોસ સ્ક્વેર એક્સ ના છેદમાં એ રેસ ટુ એક્સ પ્લસ વન અને ડીએક્સ. સાહેબ લિમિટ તો લખો. ઓકે, માઇનસ પાઈ થી પ્લસ પાઈ નામની વસ્તુ લિમિટ રહેશે. આ તમારું નામ આપી દઈએ સમીકરણ નંબર બીજું, બીજું સ્ટેપ, બીજું સમીકરણ. હવે લઈ લઈએ સમીકરણ એક અને બે નો સરવાળો, એટલે કે ટુ આઈ પેલું પ્લસ બીજું, બોલે તો આઈ પ્લસ આઈ, બોલે તો ટુ આઈ બરાબર બરાબર માઇનસ પાઈ થી પાઈ. બેયમાં છે તો બેયમાં લખી નાખો. પહેલું સમીકરણ આપ શ્રી જોઈ શકો છો કે આર છે, કોસ સ્ક્વેર એક્સના છેદમાં વન પ્લસ એની એક્સ, એની એક્સ પ્લસ વન ડીએક્સ પ્લસ. બીજું સમીકરણની લિમિટ માઇનસ પાઈ થી પાઈ જ છે, એટલે હું ડિરેક્ટ લખું છું. ઓકે, એની એક્સ કોસ સ્ક્વેર એક્સ ના છેદમાં એની એક્સ પ્લસ વન અને ડીએક્સ. આ પહેલું પ્લસ બીજું થઈ ગયું. હવે આમનો જે જવાબ આવે એ જ તમારા ક્વેશ્ચનનો જવાબ ગણાય. હવે સાહેબ આ જ દાખલો ગણવાની આખી વાત છે. હવે મૂળભૂત વાત અહીંયા આવીને અટકશે. ઓકે સાહેબ, તો આઈ પ્લસ આઈ તો ટુ આઈ રહેશે, ટુ આઈ લખી નાખો. ઓકે, બરાબર બરાબર માઇનસ પાઈ થી પાઈ, માઇનસ પાઈ થી જ પાઈ. ઓકે, એમાંય કાંઈ વાંધો છે નહીં. પણ અંશમાંથી અને છેદમાંથી કોસ સ્ક્વેર એક્સ અને નીચેથી એની એક્સ પ્લસ વન કોમન આવે છે. લઈ લ્યો ને સાહેબ. ઓકે, કોસ સ્ક્વેર એક્સ કોમન, કાઉન્સની બહાર એની એક્સ પ્લસ વન. તો જો જી, કોસ સ્ક્વેર એક્સ કોમન છે, એની એક્સ પ્લસ વન કોમન છે, વન વધે પ્લસ વધે. કોસ સ્ક્વેર એક્સ કોમન છે, એની એક્સ પ્લસ, તો એની એક્સ વધે. અરે વાહ, આ તો જાદુગર જેવું થઈ ગયું. કેમ સાહેબ? ડન અને ડન, સમજી ગયા સીધું. તો આગળ વધીએ. તો હવે આવ્યું માઇનસ પાઈ થી પાઈ કોસ એક્સનો સ્ક્વેર, એટલે કે કોસ સ્ક્વેર એક્સ. પણ આ તો સ્ક્વેર હોવાથી યુગ્મ વિધેય છે. તો હવે ટુ આઈ બરાબર શું લખાય? તો ટુ આઈ બરાબર લખાય બે વખત લિમિટ ઝીરોથી પાઈ અને કોસ એક્સનો સ્ક્વેર અને ડીએક્સ. તો બે તો ઉડી જાય, એટલે કે હવે તમારે જે મેળવવાનું છે એ ઝીરોથી પાઈ, બે બાજુથી બેને ઉડાડી દીધા હોય તો આ વધુ એ લખું છું. કોસ સ્ક્વેર એક્સ, કોસ સ્ક્વેર એક્સ એટલે વન માઇનસ કોસ ટુ એક્સના છેદમાં ટુ ડીએક્સ, બરાબર ને? નહીં સાહેબ, પ્લસ, તો પ્લસ લખી નાખો ભાઈ. ઓકે, આગળ વધીએ. તો પહેલું સંકલન તમારે મેળવવાનું થાય વન બાય ટુનું. વન બાય ટુનું સંકલન થાય એક્સ બાય ટુ. કોસ એક્સનું સંકલન થાય પ્લસ વન બાય ફોર અને સાઇન ટુ એક્સ. લિમિટ મૂકો તો લિમિટ છે ઝીરોથી પાઈ. તો પહેલાં તમે જો પાઈ મૂકવા જઈ રહ્યા હોય તો પાઈ મૂકો, એટલે પાઈ બાય ટુ પ્લસ સાઇન ટુ પાઈનો આન્સર ઝીરો બાય ફોર. ઓકે, માઇનસ માઇનસ બીજું મૂકો ઝીરો, ઝીરો બાય ટુ ઝીરો પ્લસ સાઇન ઝીરોનું મૂલ્ય ઝીરો, ઝીરો બાય ફોર. અચ્છા, ફાઇનલી પાઈ બાય ટુ પ્લસ ઝીરો બાય ફોર પાઈ બાય ટુ, માઇનસ ઝીરો પ્લસ ઝીરો ઝીરો, પાઈ બાય ટુમાંથી ઝીરો, એટલે કે તમારા સંકલનનો આન્સર પાઈ બાય ટુ માઇનસ ઝીરો. અરે સાહેબ એમ બોલો ને, પાઈ બાય ટુ માઇનસ ઝીરો એટલે પાઈ બાય ટુ જ રહેશે. ઓકે, તો તમારા ક્વેશ્ચનનો ફાઇનલી આન્સર પાઈ બાય ટુ નામનો ઓપ્શન, એટલે કે ઓપ્શન નંબર એ રહેશે.